लुक में आप सौथी पहला बात करीशु के विधानसभा आगामी चूंटणी में क्या धारासभ्य ने फरी टिकीट आपवी अने कोनी टिकीट कापवी तेनु आंतरिक माळखुं भाजपा आगामी एक महीना में ज नक्की करी लेशे, जेना माटे भाजपे एक खास रणनीति पण तैयार करी छे। विधानसभा चूंटणीनी तैयारीना भागरूपे भाजप प्रदेश प्रमुख सी आर पाटिल वन डे वन डिस्ट्रिक्ट अभियान शुरू करशे। ए पहला भाजपना मीडिया विभाग ने दरेक विधानसभा विस्तारनो प्रवास खेडवानी सूचना अपाई छे। प्रवक्ता, सहप्रवक्ता, मीडिया कन्वीनर अने सह कन्वीनर दरेक विस्तारनो प्रवास खेडशे अने दरेक विधानसभाना मीडिया विभागना लोको साथे मुलाकात करी स्थितिनो ताग मेळवशे, जेमा धारासभ्यनी कामगीरी अंगे पण चितार मेळवशे अने पाटिलने रिपोर्ट सोंपशे। मतलब स्पष्ट छे कि टिकिटनी फाळवणी भले चूंटणी जाहेर थाय त्यारे थशे, परंतु આંતરિક રીતે ટિકિટને લઈને પોતાનું આયોજન ભાજપ એકાદ મહિનામાં જ નક્કી કરી લેશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસમાં દરેક જિલ્લામાં મીડિયા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પ્રદેશમાંથી પ્રવક્તાશ્રી, સહપ્રવક્તાશ્રી, કન્વીનરશ્રી, સહકન્વીનરશ્રી માંથી બે સભ્યોની ટીમ દરેક જિલ્લાના મથકે જશે, ત્યાં મીડિયાના મિત્રોને મળશે અને સાંપ્રત પ્રવાહોની ચર્ચા કરશે અને ત્યાંના સ્થાનિક પ્રશ્નો અંગેની પણ ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભા દીઠ મીડિયાના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ મીડિયા કમિટીના સભ્યોનું જે નિમણૂક બાકી હશે એ અંગેની પણ ચર્ચા જિલ્લાની મીડિયા ટીમ સાથે પણ કરવામાં આવશે। ભાજપના મીડિયા વિભાગનો આ પ્રવાસ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે। આ ઉપરાંત વિધાનસભા દીઠ પ્રભારી, સહપ્રભારી અને 5 કમિટી મેમ્બરની નિમણૂક પણ કરાશે। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે વલસાડમાં એક કાર્યક્રમમાં દાળ અને કઠોળના ભાવ વધારાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરાવ્યા હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો છે। વલસાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોના સન્માન સમારોહમાં ઉપસ્થિત નરેશ પટેલે આ સ્વીકાર કર્યો। જો કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેશ પટેલે આ મામલે પૂછતા જ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો અને સરકારે સસ્તા અનાજની દુકાનમાં સરકારી ભાવ પ્રમાણે દાળ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી નિર્ણય ગણાવ્યો। પહેલા જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આપણે હારી ગયેલા છે એ દાળનો મુદ્દો બનેલો, વાત સાચી છે ને? તો એ દાળનો મુદ્દો એવો બનાવી દીધો કોંગ્રેસવાળાએ કે આપણે દાળમાં ને દાળમાં હારી ગયા। બોલો, આ મીઠું વાર આવી ગયેલું છે, તમને ખબર નહીં પડે આ બધી વસ્તુ કેવી હોય। ચૂંટણીના મુદ્દા બનતા હોય છે, હાર જીત એ બહુ મોટી વસ્તુ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રમાણિકતાથી આવનારા દિવસોમાં જે કામ કરવાની છે, અમે 2024 પણ પૂરી તાકાતથી જીતવાના છીએ, પરંતુ દાળ જે અમે 50 રૂપિયે ફિક્સ કર્યો છે એ કોઈ ચૂંટણી માટે નહીં, પરંતુ ગરીબ જનતાને એક પૌષ્ટિક આહાર મળી રહે એ ધ્યાનમાં રાખીને નવી પેઢી એ ગુજરાતની પણ તંદુરસ્ત રહે એ દિશામાં ખૂબ મોટું માનવતાનું કામ કર્યું છે। વાત સુરતની, સુરતમાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કરવામાં આવ્યા છે। વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પોતાના પાર્ટીના કોર્પોરેટરને ખરીદવા માટે લાલચ આપી રહ્યા હોવાના ફોન આવતા હોવાનો પણ ખુલાસો કર્યો। આમ આદમી પાર્ટીના એક પુરુષ કોર્પોરેટર અને 2 મહિલા કોર્પોરેટરો પર ખરીદ માટે ફોન આવ્યાનો આરોપ લગાવ્યો છે। 3 કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવા માટે લાલચ આપવાનો પ્રયાસ કર્યો છે। મહેશ અણધણ, રચના હિરપરા અને કુંદન કોઠિયાને ખરીદવાનો પ્રયાસ કરાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે। તમારી જે જરૂરિયાત હશે એ બધી પૂરી કરવામાં આવશે, તમે જે માંગશો એ તમને મળી જશે, પણ તમે આ વાત ઉપર વિચાર કરો। અને ફરીવાર એમણે એવું પણ કીધું કે તમે વિચારીને મને કોલ કરજો। મને એવું કીધું કે ભાઈ તમારી લોન ચાલુ છે, તમારા છોકરાઓ જે છે એ કોલેજમાં જશે, તમારી બધી જ જરૂરિયાતો અમે પૂરી કરશું। આ વિપક્ષને દબાવવાના તમે જેટલા પ્રયાસો કરીશો એટલા અમે વધારે મજબૂત બનીને ઉભરી આવીશું, આ અમારી ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે। સુરેન્દ્રનગરના વઢવાણના કેટલાક ગામોમાં કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે। વઢવાણ તાલુકાના 8થી વધુ ગામો ગામની નદીની નર્મદા કેનાલ પસાર થતી હોવા છતાં સિંચાઈ માટે નર્મદાના નીરથી વંચિત છે। ગામના લોકોએ આગામી સમયમાં નર્મદાનું પાણી ન મળે તો વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વઢવાણના રૂપાવટી, ખોડુ, વેળાવદર, નગરા, રાયગઢ, રાવળિયાવદ, પ્રાણગઢ ગામો સુધી નર્મદાના કેનાલનું પાણી નથી મળી રહ્યું।
આ ગામો કેનાલથી 15-20 કિલોમીટરના વિસ્તારમાં જ આવેલા હોવા છતાં કેનાલના પાણીનો લાભ નથી મળી રહ્યો, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા ન મળતા શિયાળુ વાવેતર કરવાની જગ્યાએ જમીનો પડતર રહે છે. વહીવટી તંત્રની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતા ગામના લોકોમાં રોષ ફેલાયો છે. અત્યારે અમારે પાણીની જરૂરિયાત છે. અમારા ગામમાં કોઈ ખેડૂતને કોઈ પાક થતો નથી. ચોમાસા ઉપર ખાલી અમારો આધાર રહે છે અને કોઈ વસ્તુ થતી નથી. તે બદલ અમે સરકારને અમે એવું કહેવા માગીએ છીએ કે અમારા ગામ જે બાકી રહ્યા એમને પાણી આપો. જો પાણી નહીં આપે તો 2022 સુધીની જે ચૂંટણી આવે છે તો અમે અનેક આંદોલનો કરો. અમે બધા સરપંચો બધા ભેગા થઈ 20 ગામના કે 22 ગામના જે સરપંચો છે બધા આંદોલન કરવા અમે તૈયાર છીએ. અમોએ અગાઉ નર્મદાના કેનાલ માટે 10 વર્ષથી લેખિતમાં સરકારશ્રીને લેખિતમાં તથા મૌખિકમાં જાણ કરેલ, પણ આજ સુધી અમારી 1,00,000 હેક્ટર જેવી જમીન પડતર રહે છે પાણી વગર. તો અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ આજ સુધી કોઈ પણ પ્રકારનો અમારો સરકારશ્રી નિર્ણય લીધેલ નથી. કેન્દ્રીય બજેટ 2022-23માં 5 નદીઓના જોડાણ માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની દમણ ગંગાની સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહેરાત કરવામાં આવી છે. 402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર તાપી નર્મદા લિંક દ્વારા વાર્ષિક 1,350 મિલિયન ઘન મીટર વધારાના પાણી નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તાર સુધી વહન કરવાનું આયોજન છે. દમણ ગંગા પિંજલ લિંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મિલિયન ઘન મીટર વધારાનું પાણી પીવાના હેતુસર પૂરું પાડવાનું પણ આયોજન છે. તો ચોમાસા દરમિયાન નદીઓમાં ઘોડાપૂર આવી જાય છે અને ત્યારબાદ ઉનાળામાં નદી સાવ સુકાઈ જાય છે. નદીઓના જોડાણના આ પ્રોજેક્ટથી ખેડૂત સહિત તમામને બારેમાસ પાણી મળી રહેશે. દક્ષિણ ગુજરાતમાં અવારને અવાર રેલની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, પૂર આવતું હોય છે અને જે પાણી છે એ નિરર્થક વહી જતું હોય છે. સાથે સાથે ઉનાળો આવતા જ પીવાના પાણીના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે આ વખતે જે રિવર ઇન્ટિગ્રેશનની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે એનાથી આ પાણી નિરર્થક વહેતું પણ અટકાવી શકાશે અને ખેડૂતોને વિપુલ પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે અને પીવાના પાણીનો પણ પ્રશ્ન હલ થશે. પ્રતિકૂળ વાતાવરણના કારણે કપાસના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 97.80 લાખ ગાંસડીના અંદાજ સામે 92 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું. તો સમગ્ર દેશમાં વારંવાર આવેલ વાતાવરણના પલટાને કારણે કપાસના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. વાતાવરણની માઠી અસરના પગલે આ વર્ષે 12 લાખ ગાંસડી જેટલું ઓછું ઉત્પાદન થયું છે. આ અંગે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી હતી. આ વખતે હવામાનમાં વિષમ હવામાનની વિપરીત અસર ઘણી થવામાં છે. ક્યારેક વાવઠા, ક્યારેક ઠંડી અને સખત ઠંડી, કાતિલ ઠંડી, આ બધી બાબતોમાં ખાસ કરીને કપાસ ઉપર તો તેની ખાસ અસર થતી હોય છે. કપાસમાં ખાખરી આવી જવાની શક્યતા અગાઉ આપણે વ્યક્ત કરેલ છે. એટલે કપાસનું ઉત્પાદન ઠંડી અને વિષમ હવામાનની વિપરીત અસરોના કારણે ઘટતું હોય છે અને ઘટી શકે. જે ફાલ આવવો જોઈએ તે ફાલ કપાસનો એ લગભગ આવી શકે નહીં અને ઘણીવાર ફૂલ ભમરી પણ એની ગળી જતી હોય છે. તાપીના છેવાડાના અંતરિયાળ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રતિલાલ વસાવાએ 2.5 એકર જમીનમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરના ઉપયોગ વિના જીવામૃતના ઉપયોગ થકી જંગલ મોડેલ અપનાવી પ્રાકૃતિક ખેતી કરી બતાવી છે. ખૂબ જ ઓછા ખર્ચે કંદમૂળથી માંડી ફળ ફળાદી તેમજ શાકભાજી સહિત 15થી વધુ પાકોનું ઉત્પાદન કરીને ખેતીમાંથી સારો એવો નફો પણ મેળવી રહ્યા છે. એક જ ખેતરમાં 15-20 જાતના આપણે પાક લઈ શકાય અને જંગલ જેવું મોડેલ આપણે અહીંયા ઊભો કરવાનો નિર્ણય લીધો અને એનાથી આપણે જે આ લોકોનું કહેવું છે કે આપણે રાસાયણિક ખાતર કે દવા સિવાય આપણે ખેતી નહીં થઈ શકે, પણ આ એક એવું એક સફળ મોડેલ છે કે આપણે એક સફળ મોડેલ આપણે કરી બતાવ્યું છે અને ઉત્પાદનમાં પણ આપણે કઈ અસર થઈ નથી, ઉલટું ઉત્પાદન વધેલું છે. રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે લાંબી કતાર લાગેલી જોવા મળી રહી છે. તો વચેટિયાઓ એફિડેવિટ માટે રૂપિયા પડાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી કલેક્ટરે
પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે। તો ધસારાને પહોંચી વળવા માટે વધુ 3 ટેબલ મૂકવામાં આવ્યા છે। એટલે ભાગુ તત્વો અરજદારને ગેરમાર્ગે દોરે છે, જેથી ડેપ્યુટી કલેક્ટર કર્મચારી સાથે એજન્ટની સાંઠગાંઠની વાત પણ ડેપ્યુટી કલેક્ટરે નકારી છે। કોઈ લેભાગુ તત્વો જણાશે તો કાર્યવાહી થશે તેવું પણ ડેપ્યુટી કલેક્ટરનું કહેવું છે। ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે જરૂરી સોગંદનામા માટે અરજદારો પાસેથી 350-400 રૂપિયા પડાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં વચેટિયાઓ સક્રિય હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ત્યારે ડેપ્યુટી કલેક્ટરે અરજદારોને અપીલ કરી છે કે ગેરમાર્ગે દોરવા આવા તત્વોની વાતોમાં ન આવો, સાથે જ આવા તત્વો પર અંકુશ માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે। જોકે કોઈ આ લેભાગુ તત્વો બહુમાળી ભવન આસપાસ દેખાશે તો તેની સામે કાર્યવાહી પણ થશે। અરજદારોના ધસારાને પહોંચી વળવા માટે વધારાના 3 કાઉન્ટર પણ શરૂ કરવાની ખાતરી ડેપ્યુટી કલેક્ટરે બતાવી છે। હા, તો લેભાગુ તત્વો હોય છે એ અંદર ઓફિસ અને ઓફિસરની જાણ બહાર આ એક પોતાને લોકોને બરગલાવવાનો પ્રયત્ન કરે છે, એમાં કોઈ પર્સ કોઈ ટ્રુથ નથી। ભીડ વધારે છે, ધસારો વધારે છે, નો ડાઉટ એક્સપિરિયન્સ ને દાખલાની જરૂર હોય છે, પણ એ વસ્તુને પહોંચી વળવા માટે આપણે 3 એડિશનલ કાઉન્ટર બાજુમાં જે ત્યાં કરી રહ્યા છે, 3 કાઉન્ટર થશે અને 2 કેમેરા આવશે। ઓફિસમાં સબ સાથે ડિસ્કસ કરી અને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આ વ્યક્તિ મળે તો એની સામે ફરિયાદ નોંધાવી અને પહેલાં ટ્રેસ કરવો પડશે, બરાબર છે। વ્યક્તિ પોતે વિડીયોમાં જોયો તમે, પોતે ખોટું બોલવાની ભરપૂર ચાન્સીસ છે, બરાબર છે। એમ કહે છે કે મારે 100 રૂપિયાનો સ્ટેમ્પ છે એની જગ્યાએ વધારે લે છે, એબ્સોલ્યુટલી એને ના લેવા જોઈએ। લોકોને ધસારો વધારે છે પણ બારીથી ફોર્મ મળી રહે છે, જે રૂટ ઓફ ધ પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા માટે આપણે કેપેસિટી એક્સપાન્શન કરી રહ્યા છીએ। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પરિવાર સાથે ફરવા આવેલી 4 સગીરાઓના દરિયામાં ડૂબી જતા મોત થયા છે। આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા। એક મૃતક યુવતી લખનૌથી પોતાના પરિવાર સાથે દમણ ફરવા આવી હતી, જેની સાથે તેના અન્ય સ્વજનો પણ હતા। તો જંપોર બીચ પર 5 યુવતીઓ દરિયામાં અંદર સુધી પહોંચી ગઈ હતી અને દરિયામાં કરંટ વધુ હોવાથી ડૂબવા લાગી, જેને જોતા કિનારે બેસેલા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। નજીકમાં અન્ય કોઈ પર્યટકો કે સ્થાનિકો પણ ન હોવાથી શરૂઆતમાં પરિવારના સભ્યોએ ડૂબી રહેલી દીકરીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તો પરિવારજનોએ જેમ તેમ કરીને 5ને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં 4 યુવતીઓને મૃત જાહેર કરાઈ હતી, જ્યારે 1ની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। તો મૃતક યુવતીઓના પરિવારજનોનું માનીએ તો યુવતીઓ ડૂબી રહી હતી ત્યારે તેમની મદદે કોઈ આવ્યું પણ ન હતું। से हमने एक बच्ची को बचाया, 5 में से 1 को हमने कंधे पे लाद के लाया, 3 अंदर 4 अंदर दिख नहीं रही थी, तो हमने इसको निकाल के कैसा भी बाहर किया। बाकी कोई मदद के लिए बोट भी था, बोट वाला आया देख के चला गया, स्टीमर वाला भी आया, वो स्टीमर जो बाइक चलाते हैं ना वो भी आके लास्ट चारों देख के चला गया, निकाला किसी ने नहीं। 10-20 मिनट की बात कोई आया, कोई मदद के लिए नहीं आया। ये हम लोग आए थे घूमने के लिए, पानी में डूब करके डूब रहे थे, हम लोग चिल्ला रहे थे, वहाँ कोई भी हेल्प का साधन नहीं है, ना कोई नंबर है, कोई मदद करने को नहीं आया। सब हमारे ऊपर चढ़ गए तो हम खुद ही डूबने लगे, फिर हम बाहर निकल के आए, जब तक हमारे भाई जाना है तो छोटी बच्ची 5 बच्ची थी वहाँ पे, एक को तो बचा के लिए आई, मगर फिर ये ना वहाँ कोई नाव ना कोई बोट कोई नंबर नहीं, हेल्पलाइन का इतना बड़ा दमन है, बहुत अफसोस की बात है। वेलकम बैक। વાત જૂનાગઢની, જૂનાગઢમાં એક વ્યક્તિને મહિલાની છેડતી કરવી ભારે પડી। માંગનાથ રોડ પર છેડતીનો આરોપ એક મહિલાએ લગાવ્યો છે, એક પુરુષને માર પણ માર્યો। રસ્તા પર જાણી જોઈને ભટકાતા મહિલાએ આ પુરુષને માર માર્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો જૂનાગઢની આ માર્કેટ છે કે જ્યાં માર્કેટમાં એક પુરુષ જાણી જોઈને મહિલા સાથે ભટકાયો અને છેડતીનો પ્રયાસ કર્યો। છેડતીનો પ્રયાસ કરતા જ મહિલાએ આ પુરુષને જાહેરમાં બધાની વચ્ચે માર માર્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો જાહેરમાં પુરુષને મહિલાની છેડતી કરવી ભારે પડી। રસ્તા પર જાણી જોઈને મહિલા સાથે ભટકાયો અને છેડતીનો પ્રયાસ કર્યો હતો, જેથી મહિલાએ પુરુષને માર માર્યો। અરવલ્લી મોડાસાની શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકતી ઘટના સામે આવી છે। ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો, વિદ્યાર્થીઓને સોટી વડે ઢોર માર મારવામાં આવ્યો અને માર મારતા શરીરે ઈજાના નિશાન પડી ગયા હતા। ધોરણ 11 સાયન્સના 50થી વધુ વિદ્યાર્થીઓને સામાન્ય બાબતમાં માર મરાયો, તો વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાને લઈને વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે। ખાનગી શાળાઓ લાખોની ફી વસૂલ કરી બાળકોને તાલિબાની સજા આપતી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે।
શિયાળામાં શ્વાનોના પારવો નામનો વાયરસ ફેલાવાથી રોગ થતો હોય છે, ત્યારે ભાવનગરમાં એનિમલ હોસ્પિટલમાં શ્વાનોને આ રોગથી બચાવવા વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે। કોરોનાની જેમ શ્વાનોમાં થતા પારવો નામના રોગની પણ કોઈ દવા શોધાઈ નથી, પરંતુ રસી લીધી હોય તો બચવાની સંભાવના વધી જાય છે। શ્વાનોના બચ્ચાઓને આ વાયરસ શિકાર બનાવે છે। રોગનો શિકાર શ્વાન ખાવા પીવાનું છોડી દે છે અને ઝાડા ઉલટી થવા માંડે છે। જીવરક્ષક દળને શિયાળામાં રોજના 30-40 કેસ પારવોથી પીડાતા શ્વાનોના મળે છે, તો જીવરક્ષક દળની ટીમ જ્યાંથી પણ કોલ આવે ત્યાં એમ્બ્યુલન્સમાં પશુ ડોક્ટર સાથે પહોંચી જાય છે અને રોગથી પીડાતા શ્વાનોને બચાવવાનો પૂરો પ્રયાસ કરે છે। આ રોગમાં મૃત્યુદર ઊંચો છે, મહિને 1000 કેસમાંથી 800 કેસમાં મોત થાય છે। શ્વાનમાં જોવા મળતો આ રોગ મનુષ્યમાં જોવા નથી મળતો। આ રોગ માટે વેક્સિન પણ અવેલેબલ છે। જો વેક્સિનેટેડ ડોગ કમ્પ્લીટ ડોઝ લીધેલા હોય છે, વેક્સિનેટેડ ડોગ હોય છે, તો તેમાં મરણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને એ રિકવર થઈ જાય છે સારી રીતે। તો મહેરબાની કરીને તમારા પાલતુ ડોગ હોય, પેટ એનિમલ્સ હોય, એને જરૂરથી વેક્સિન કરાવવા માટે મારી વિનંતી છે। અને બને ત્યાં સુધી સ્ટ્રીટ ડોગના, જો વેક્સિનેટેડ ન હોય તો સ્ટ્રીટ ડોગના સંપર્કમાં બને ત્યાં સુધી ઓછા આવે કે ન આવે એ ખાસ કરીને ધ્યાન રાખવું, જેથી ઇન્ફેક્શન ના લાગે। જે વાયરલ ડિઝીઝ છે એ ટૂંકમાં ઝૂનોટિક નથી, જેમ કે આપણે હ્યુમનમાંથી એનિમલ્સમાં અને એનિમલ્સમાંથી હ્યુમનમાં ફેલાશે નહીં, ચેપી ખરો છે જે સ્પીસીઝ માટે છે, કેનાઇન સ્પીસીઝના જે પણ જાનવરો છે એનામાં ચેપી રોગ છે, એનામાં ફેલાશે એકબીજા પ્રાણીઓમાં। અને ના, વાયરલ ડિઝીઝ છે એના માટેની આને માટે કોઈ સ્પેસિફિક દવા નથી। તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ, નમસ્કાર।